સ્કૂલ બસની અડફેટી એક વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું ઘટના બાદ જયેશ વિદ્યાર્થીનીનું મૃત્યુ થઈ ગયું હતું ફરે સ્વામિનારાયણ મંદિરની આ સ્કૂલ બસ હતી વિદ્યાર્થીઓને મૂકવા માટે આ બસ આવી હતી વિદ્યાર્થીના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા જયેશ રાદડીયાએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખખડાવ્યા હતા તો સ્કૂલ બસની અડફેટી એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થઈ ગયું અને બે તસવીર આપણે બતાવી રહ્યા છીએ જેમાં પહેલી તસવીરમાં જે ડોક્ટરે ના પાડી હતી એ ડોક્ટરને પણ તેમણે ખખડાવી નાખ્યા હતા કારણ કે આ ડોક્ટર જે છે એ સંવેદન શીલ ને બદલે સંવેદનહીન બની ગયા હતા કારણ કે આવી જ્યારે ઘટના બનતી હોય અને તાત્કાલિક જ્યારે કોઈને લઈને મૃતદેહ લઈને હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેમનું પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી પણ ડોક્ટરની હોય છે પરંતુ ફરજ પરના ડોક્ટરે ના પાડી દીધી ત્યારે જયેશ રાદડીયા વચ્ચે આવવું પડ્યું અને તેમના હસ્તક્ષેપ બાદ આ ડોક્ટર આખરે તૈયાર થયો હતો બે અલગ અલગ તસવીર

તો સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો વૃંદાવન અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી આ તસવીરો જુઓ નડિયાદમાં કઈ રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ લાકડીઓ લઈને આવી જાય છે કોઈ જ ખોફ નથી ના પોલીસનો ખોફ છે ના કાયદાનો ખોફ છે અને ખુલ્લેઆમ તોડફોડ એવી રીતે કરે છે જાણે જંગલ રાત ચાલતું હોય પોલીસે સીસીટીવીના આધારે હવે આ તત્વોને પકડવાની તજવીજ હાથ ધરી છે